હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ આર ડિજિટલ ક્લાસ. આજનો આપણો મુદ્દો એ દરેક વિદ્યાર્થી, શિક્ષક, વાલી તેમજ જાગૃત નાગરિકને સ્પર્શે છે. યસ, એન્ડ ઓફ કોર્સ તમને, એટલે કે કમ્પિટિટિવ એક્ઝામના કેન્ડિડેટ્સને તો 100% સ્પર્શે છે. અને આ ટોપિકમાંથી તમારી એક્ઝામમાં એક પ્રશ્ન મિનિમમ હશે જ, બે અથવા ત્રણ પણ હોઈ શકે, એક તો હશે જ. ન્યૂ નેશનલ એજ્યુકેશન પોલિસી, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. હા, પણ તમે કહેશો કે તેના તો અઢળક વિડીયો તમારી આંગળીના ટેરવે છે જ, વેબસાઇટ પર માહિતી છે, અઢળક યુટ્યુબ પર વિડીયો છે. પરંતુ આઈ ચેલેન્જ યુ ઓલ કે આટલો ડીપમાં અને આટલો વ્યવસ્થિત તમામ માહિતી વાળો વિડીયો તમે ક્યારેય જોયો નહીં હોય અને જોઈ શકશો પણ નહીં આપણા વિડીયો સિવાય. આની વિશેષતા તમને કહી દઉં તો દરેક મુદ્દાની ડીપમાં ચર્ચા અને સ્પેશિયલ ટાઈમલાઈન કે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એમાં ક્યારથી પરામર્શ થયો અને ક્યારે સ્વીકારાઈ એ તમામ માહિતી તમને આ વિડીયોમાં મળશે. તો ચાલો જોઈએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની વાત કરીએ એની પહેલાં, આજની પહેલાં એટલે કે આજે છેલ્લી 2020માં અમલવારી અથવા તો સ્વીકાર થયેલો છે તે શિક્ષણ નીતિની પહેલાં કઈ કઈ શિક્ષણ નીતિ ક્યારે આવેલી છે અને તેમાં શું હતા તેના મુદ્દાઓની ઉપર છેલ્લી આપણે વાત કરી લઈએ. તો સૌથી પહેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવેલી હતી 1968માં, કે જ્યારે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા. અને ત્યારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો એક મહત્વનો મુદ્દો કે GDPના 6% શિક્ષણ પાછળ ખર્ચ કરવા. GDPના 6% આ મુદ્દો એટલા માટે લીધેલો છે મિત્રો, કારણ કે આ જ મુદ્દો ત્યાર પછીની રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં અને જે નવી આવેલી છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ GDPના 6% શિક્ષણ પાછળ ખર્ચ કરવાની વાત થયેલી છે. તો આગળ વધીએની પહેલાં GDP એટલે શું? GDP ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે શું? તો કે દેશની કુલ આવક, જે આપણા દેશની કુલ આવક છે તેના 6% આપણે શિક્ષણ પાછળ ખર્ચ કરવાના છે. તો આ મુદ્દા પર આટલો ભાર શા માટે, શું કામ આટલું મહત્વ? તો કે 2018-19માં આપણે GDPના 3% શિક્ષણ પાછળ ખર્ચ કરેલા હતા. તો હવે આપણે 2020 નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત પણ સેમ, એટલે કે GDPના 6% ખર્ચ કરવાની વાત છે. તો એના માટે આપણે જોઈએ. ત્યાર પછીનો મુદ્દો હતો પ્રાદેશિક ભાષા, કે બાળકને પ્રાદેશિક ભાષા જે ફર્સ્ટ લેંગ્વેજ અથવા તો મધર ટંગ છે તેમાં એને જ્ઞાન મળવું જોઈએ, શિક્ષણ મળવું જોઈએ, તેના પર ભાર મુકાયેલો હતો, જે હાલની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ છે. ત્યાર પછી શિષ્યવૃત્તિ, જે પછાત વર્ગ છે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અથવા તો કોઈ પણ રીતે પછાત છે તેમને શિષ્યવૃત્તિ આપી જેથી શિક્ષણ પ્રત્યે તેમને લગાવ રહે અને પ્રોત્સાહન મળે. ત્યારબાદ ઊંડાણવાળો અભ્યાસક્રમ. આ બધા મુદ્દાઓ એટલા માટે લીધેલા છે મિત્રો, કારણ કે આ જ મુદ્દાઓ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ સમાવેશ પામે છે. ઊંડાણવાળો અભ્યાસક્રમ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કહેવામાં આવે છે, ગોખણ પટ્ટીયુક્ત ભણતર કે અભ્યાસ નહીં તો સમજપૂર્વકનો ઊંડાણવાળો અભ્યાસક્રમ લેવાનો છે. આ વાત થઈ આપણી પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની. ત્યારબાદ વાત કરીએ બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, કે જે 1986માં અમલમાં આવેલી હતી. તે સમયે આપણા દેશના વડાપ્રધાન રાજીવ ગાંધી હતા. આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ 68ની જેમ સેમ શિક્ષણ પાછળ GDPના 6% ખર્ચ કરવાની વાત છે, કે જે આજ સુધી થયેલું નથી ખરેખર. તેમજ કોઠારી પંચે 1964માં 10+2+3 આની ભલામણ કરેલી હતી, કે જે 1976થી અમલવારી થયેલી હતી. તે જ તરહની 1986 શિક્ષણ નીતિએ ભલામણ ચાલુ રાખી અને તેના પર જ આજે પણ આપણે અભ્યાસ કરી રહ્યા હતા. 10+2+3 એટલે કે 10 ધોરણ, ત્યારબાદ હાયર સેકન્ડરીના 2 ધોરણ, ત્યારબાદ કોલેજના 3 વર્ષ. તો આ થઈ વાત નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પહેલાની બંને રાષ્ટ્રીય શિક્ષણ નીતિની. હવે વાત કરીએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ શું છે? નેશનલ એજ્યુકેશન પોલિસી, જેને ટૂંકમાં આપણે NEP તરીકે પણ ઓળખીએ છીએ. ડ્રાફ્ટ એટલે કે મુસદ્દો કહો, પ્રારૂપ કહો કે પછી ડ્રાફ્ટ કહો. તો જે કૃષ્ણસ્વામી કસ્તુરી રંગન કે જે આ સમિતિના અધ્યક્ષ પદે હતા, તેમણે તે સમિતિએ 2019માં આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો મુસદ્દો તૈયાર કરીને
એમએચઆરડી ને સોંપી દીધેલો હતો. ત્યારબાદ હમણાં જ તાજેતરમાં જ જુલાઈના અંતમાં એ સ્વીકાર કરવામાં આવેલ છે, એટલે એને એનઈપી 2020 તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા તો ડ્રાફ્ટ એનઈપી 2019 તરીકે પણ ઓળખી શકાય છે. હવે આપણે આ એટલે કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે તો ચાલો જોઈએ. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ડીપમાં અત્યારે મિત્રો તમારી સામે ટાઈમ લાઈન એનઈપી કે નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગતની ટાઈમ લાઈન, ક્યારે પ્રથમ વખત વિચાર કરવામાં આવ્યો કે આપણે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જરૂરિયાત છે, ત્યારબાદ અમલવારી થઈ એ દરમિયાન કયા કયા સમયે કઈ કઈ તારીખે શું શું કરવામાં આવ્યું આ એનઈપી અંતર્ગત. સામાન્ય રીતે તમને કોઈ પણ વિડીયોમાં કે કોઈ પણ સાઇટ પર આ તમામ માહિતી જોવા મળશે નહીં, અને તમને ખબર છે તે રીતે કે તારીખ અંગેની અથવા તો મીટિંગ અંગેનો એકાદો પ્રશ્ન જીપીએસસીમાં અથવા ક્લાસ 2-3માં હોવાના ચાન્સીસ પૂરા છે, તો ખાસ ધ્યાન રાખીશું આમાં. તો સૌથી પહેલા પરામર્શ કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જરૂરિયાત છે તે અંગેનો વિચાર જાન્યુઆરી 2015માં આવેલો, અને આ પરામર્શ ઓક્ટોબર 2015 સુધી ચાલેલો, અને એ દરમિયાન એમએચઆરડીની મીટિંગ 14 ફેબ્રુઆરી 2015ના રોજ થઈ ગઈ. શિક્ષણ મંત્રીઓ અને સચિવોની મીટિંગ પણ 21 માર્ચ 2015ના રોજ થઈ. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માટેની સમિતિનું ગઠન 31 ઓક્ટોબર 2015ના રોજ કરવામાં આવ્યું. તારીખ ખાસ યાદ રાખજો મિત્રો, સામાન્ય રીતે આ તારીખ અંગે ગણમથલ જોવા મળે છે વિડીયોમાં અને વેબસાઇટ પર પણ. 31 ઓક્ટોબર 2015ના રોજ ટીએસઆર સુબ્રમણ્યનના અધ્યક્ષપદે, કોણ? ટીએસઆર સુબ્રમણ્યનના અધ્યક્ષપદે એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું કે જે સમિતિ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવવા જઈ રહી છે. 31 ઓક્ટોબર 2015 આ સમિતિએ 27-5-2016ના રોજ લગભગ 7 મહિનાના સમયગાળા અંદર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ડ્રાફ્ટ એટલે કે મુસદ્દો તૈયાર કરીને એમએચઆરડી સમક્ષ રજૂ કરી દીધેલો છે. તો આ બંને તારીખ ખાસ યાદ રાખીશું. 31 ઓક્ટોબર 2015ના રોજ ટીએસઆર સુબ્રમણ્યનના અધ્યક્ષપદે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવવા માટેની સમિતિનું ગઠન થયું. આ સમિતિએ 27-5-2016ના રોજ મુસદ્દો એટલે કે ડ્રાફ્ટ તૈયાર કરીને એમએચઆરડી સમક્ષ રજૂ કરેલો. ત્યારબાદ આ મુસદ્દામાં ઇનપુટ એટલે કે સુધારા વધારા ફેરફારો સૂચનો તૈયાર કરવામાં આવ્યા જૂન મહિના દરમિયાન, અને આ સૂચનો બંને સદનમાં 4 ઓગસ્ટ અને 8 ઓગસ્ટ 2016ના રોજ બે મીટિંગમાં આ રજૂ કરવામાં આવેલા. તો આ ટાઈમલાઈન લગભગ તમને કોઈ વિડીયો કે વેબસાઇટ પર જોવા મળશે નહીં, ખાસ યાદ રાખજો. ટાઈમલાઈનને આગળ વધારીએ. નિયમ 176 અંતર્ગત રાજ્યસભામાં નાના ગાળાની ચર્ચા યોજવામાં આવી. નિયમ 176 અંતર્ગત નેશનલ એજ્યુકેશન પોલિસી માટે નાના ગાળાની ચર્ચા થઈ. ક્યારે? 10-8-2016 10 ઓગસ્ટ 2016ના રોજ. તારીખ સહિત આ બાબત વિગત છે, ખાસ યાદ રાખજો. નિયમ 176 અંતર્ગત શું થયું? રાજ્યસભામાં નાના ગાળાની ચર્ચા. ક્યારે? 10-8-2016ના રોજ. સાંસદો સાથે શિક્ષણ સંવાદ કરવામાં આવ્યા. 10-11-2016ના રોજ સાંસદો સાથે શિક્ષણ અંગેના સંવાદો આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બાબતે 10-11-2016ના રોજ સાંસદો સાથે શિક્ષણ સંવાદ. ત્યારબાદ આ દરમિયાન ટીએસઆર સુબ્રમણ્યનનું અવસાન થતાં હવે આ નવા ઇનપુટ જે આવેલા છે એને કઈ રીતે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં બેસાડવા, તો આ ઇનપુટ અને વિસ્તાર માટે, માત્ર ઇનપુટ બેસાડવાની વાત નથી, વિસ્તાર માટે જે શિક્ષણ નીતિ ટીએસઆર સુબ્રમણ્યનના અધ્યક્ષપદે સમિતિએ તૈયાર કરેલી છે તે શિક્ષણ નીતિનો વિસ્તાર કરવાની વાત છે. માત્ર સુધારા કરવા માટે કે કસ્તુરી રંગન આવેલા ન હતા. સામાન્ય રીતે વિડીયોઝમાં અને બીજી વેબસાઇટ્સ પણ એવું જોવા મળે છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું કામ ચાલી રહ્યું હતું, એ દરમિયાન ટીએસઆર સુબ્રમણ્યનનું અવસાન થયું, જેના કારણે અધ્યક્ષપદે ડૉક્ટર કે કસ્તુરી રંગનને મૂકવામાં આવેલા. હા, આટલું સાચું છે, પરંતુ માત્ર સુધારા અથવા તો આ કામગીરીને આગળ ધપાવવા માટે નહીં, પરંતુ તેમાં વિસ્તાર કરવાનો હતો. જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ટીએસઆર સુબ્રમણ્યન સમિતિએ રજૂ કરેલી હતી તેમાં સુધારા અને સૂચનો તો ઉમેરવાના જ હતા, ઉપરાંત એ શિક્ષણ નીતિનો વિસ્તાર કરવાનો હતો. તો હવે એક નવી સમિતિનું ગઠન થયું ડૉક્ટર કે કસ્તુરી રંગનના અધ્યક્ષપદે. ક્યારે? 24-6-2017 ખાસ યાદ રાખીશું, 24 જૂન 2017ના રોજ ડૉક્ટર કે કસ્તુરી રંગનના અધ્યક્ષપદે એક નવી સમિતિનું ગઠન થયું. આ સમિતિએ મુસદ્દો ક્યારે જમા કરાવેલો?
31/5/2019 લગભગ એક વર્ષને 11 મહિનાનો સમયગાળો લીધો. ઇનપુટ અને વિસ્તાર માટે એક વર્ષને 11 મહિનાના સમયગાળામાં ડોક્ટર કે કસ્તુરી રંગન સમિતિએ મુસદ્દો છે એ MHRDને જમા કરાવેલો. ત્યાર ડોક્ટર કે કસ્તુરી રંગન દ્વારા જે મુસદ્દો જમા કરાવવામાં આવેલો હતો તે બાબતે હવે સૂચનો મંગાવવામાં આવેલા. DNEP એટલે કે ડ્રાફ્ટ નેશનલ એજ્યુકેશન પોલિસી. ડોક્ટર કે કસ્તુરંગન સમિતિએ જે ડ્રાફ્ટ જે પ્રારૂપ કે જે મુસદ્દો જમા કરેલો હતો તેના અંગે સૂચનો મંગાવવામાં આવ્યા. લગભગ 2 લાખ જેટલા સૂચનો આવેલા હતા. કઈ રીતે? તો આ જે ડ્રાફ્ટ છે તે MHRDની વેબસાઇટ પર અને MyGOVના ઇનોવેટિવ પોર્ટલ પર આ ડ્રાફ્ટ મૂકવામાં આવેલો અને સૂચનો મંગાવવામાં આવેલા. લગભગ દરેક જિલ્લાઓ ગ્રામ પંચાયતો એમ કરીને 2 લાખ જેટલા સૂચનો જમા થયેલા હતા. અપલોડ ક્યારે કરવામાં આવેલી? 15 ઓગસ્ટ 2019 સુધી સૂચનો સ્વીકારવામાં આવેલા. જે વેબસાઇટ પર સૂચનો MyGOV.in www.mygov.in એ વેબસાઇટ પર સૂચનો મંગાવવામાં આવેલા અને 15 ઓગસ્ટ 2019 સુધી સૂચનો સ્વીકારવામાં આવેલા. રાજ્ય શિક્ષણ સચિવોની ત્યારબાદ બેઠક થઈ. ત્યારે 9/7/2019ના રોજ રાજ્ય શિક્ષણ સચિવોની બેઠક યોજવામાં આવી. તો આગળ જોઈએ. સાંસદો સાથે ફરીથી ડોક્ટર કે કસ્તુરંગન સમિતિએ જે ડ્રાફ્ટ રજૂ કરેલો છે તે અંગે સંવાદ કરવામાં આવ્યો. કેટલી વાર? 3 વાર. ક્યારે ક્યારે? 3 જુલાઈ, 1 ઓગસ્ટ અને 2 ઓગસ્ટ 2019. સાંસદો સાથે 3 બેઠક 3 વખત સંવાદ કરવામાં આવેલો. 3 જુલાઈ, 1 ઓગસ્ટ અને 2 ઓગસ્ટ 2019. આગળ જતા રાજ્ય શિક્ષણ સચિવો સાથે બેઠક કરવામાં આવેલી. ક્યારે? 8 ઓગસ્ટ 2019. આગળ જતા NEP પર, નેશનલ એજ્યુકેશન પોલિસી પર, CABEની એક વિશેષ બેઠક કરવામાં આવેલી. ક્યારે? 21/9/2019. ખાસ યાદ રાખીશું, CABEની વિશેષ બેઠક ક્યારે થઈ? 21/9/2019ની. તો પ્રશ્ન એ થશે કે CABE એટલે શું? સી સેન્ટ્રલ, એ એડવાઇઝરી, બી બોર્ડ, ઈ એજ્યુકેશન. સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન. સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન. તો એ ધ્યાનમાં રાખીશું. ક્યારે? 21/9/2019. આગળ જોઈએ તો MHRD સંસદીય સ્થાયી સમિતિની બેઠક. MHRD મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, કે જેનું નામ હવે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત બદલી ગયું છે. આપણને ખ્યાલ જ હશે, શિક્ષણ મંત્રાલય, એજ્યુકેશન મિનિસ્ટ્રી, હવેથી એજ્યુકેશન મિનિસ્ટ્રી તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો MHRD સંસદીય સ્થાયી સમિતિની બેઠક ક્યારે? 7/11/2019. 7/11/2019ના રોજ MHRD સંસદીય સ્થાયી સમિતિની બેઠક થઈ. ત્યારબાદ NEP, નેશનલ એજ્યુકેશન પોલિસીનો સ્વીકાર. 29/7/2020. 29/7/2020 રોજ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો સ્વીકાર થયેલો છે. તો આ છે આખી ટાઈમલાઈન કે જે ખાસ ધ્યાન રાખવા જેવી છે. GPSC હોય કે ક્લાસ 2 કે ક્લાસ 3, આમાંથી એક ડેટ પૂછાવાના ચાન્સીસ 100% છે. અને એમાં પણ મોસ્ટ ટાઈમની વાત કરીએ તો 2 સમિતિઓ બની. ક્યારે બની? ક્યારે કઈ સમિતિએ પોતાનો મુસદ્દો ડ્રાફ્ટ જમા કરાવેલો તેની વાત. તો સૌથી પહેલાં TSR સુબ્રમણ્યન સમિતિનું ગઠન 31/10/2015ના રોજ થયું. TSR સુબ્રમણ્યન સમિતિનું ગઠન 31/10/2015ના રોજ થયું. અને આ સમિતિએ પોતાનો મુસદ્દો, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો મુસદ્દો MHRDને ક્યારે રજૂ કરેલો? 27/5/2016. 27/5/2016. ત્યારબાદ ડૉક્ટર કે કસ્તુરંગન સમિતિની વાત કરીએ. આ સમિતિનું ગઠન ક્યારે થયું? 24/6/2017. 24/6/2017. અને આ એટલે કે ડૉક્ટર કે કસ્તુરંગન સમિતિએ લગભગ 1 વર્ષ અને 11 મહિના બાદ એટલે કે 31/5/2019ના રોજ પોતાનો મુસદ્દો રજૂ કરેલો છે. તો આ 4 તારીખો ખાસ યાદ રાખીશું. એ સિવાય જોવા જઈએ તો કયા નિયમ અંતર્ગત રાજ્યસભામાં નાના ગાળાની ચર્ચા થઈ? નિયમ નંબર 176. CABEનું ફૂલ ફોર્મ સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન. આટલી બાબતો ખાસ ધ્યાન રાખીશું. આ ટાઈમલાઈન છે અને આમાંથી એક ડેટ અથવા તો એક બાબત પૂછાવાના ચાન્સીસ પૂરા છે મિત્રો. અને સામાન્ય રીતે કોઈ યુટ્યુબ પરના વિડીયો કે વેબસાઇટ પર આ માહિતીઓ તમને મળવાની નથી. હવે વાત કરીએ આગળ કે કસ્તુરી રંગન સમિતિના સભ્યો વિશે.
એમના નામ ખાસ ધ્યાન રાખીશું મિત્રો આપણે, કારણ કે તમને એક્ઝામમાં એ રીતે પૂછી શકે છે કમ્પિટિટિવમાં કે નીચેના ચાર નામોમાંથી કયું નામ અથવા તો કયા વ્યક્તિ નવી શિક્ષણ સમિતિના સભ્ય હતા અથવા તો ન હતા. ત્રણ નામ એવા આપે કે જે સમિતિમાં સભ્ય તરીકે હોય, અને એક નામ એવું આપે કે જે ન હોય, અથવા તો ત્રણ નામ ન હોય એવા આપે ને એક નામ જે સમિતિના સભ્ય હોય એવું નામ આપે. તો નામ યાદ ખાસ રાખીશું, અઘરું નથી, કાંઈ બે ચાર વખત ખાલી વાંચશો તો પણ યાદ રહી જશે કે આ નામના વ્યક્તિ આ સમિતિમાં હતા. ડૉક્ટર કે કસ્તુરી રંગન એ તો આપણને યાદ છે જ. હા, અહીંયા એક વાત યાદ રાખીશું, ડૉક્ટર કે કસ્તુરી રંગન મોટાભાગે વિડીયોઝ અને વેબસાઇટ્સ પર કે કસ્તુરી રંજન આવું જોવા મળે છે, પરંતુ ખરેખર તે છે કે કસ્તુરી રંગન, કે એટલે કે કૃષ્ણ સ્વામી કસ્તુરી રંગન, કે જે ઇસરોના ચેરમેન રહી ચૂકેલા છે અને એમપી મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ સાંસદ પણ રહી ચૂકેલા છે. ત્યારબાદ બીજું નામ છે વસુધા કામત, કે જે SNDT વુમેન્સ યુનિવર્સિટી મુંબઈ એના વાઇસ ચાન્સેલર રહી ચૂકેલા છે. ત્યારબાદ ત્રીજું નામ છે કે જે એલ્ફોન્સ, કે જે આ સમિતિમાં હતા પરંતુ 3 સપ્ટેમ્બર 2017 તેઓ યુનિયન મિનિસ્ટર બનવાને કારણે આ સમિતિ છોડે છે. યુનિયન મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી કલ્ચર એન્ડ ટુરિઝમ, તેના યુનિયન મિનિસ્ટર બનવાને કારણે 3 સપ્ટેમ્બર 2017 આ સમિતિ ડિસકન્ટિન્યુ કરે છે. મોટા ભાગના વિડીયો અને સાઇટ પર તમને આ નામ જોવા મળશે નહીં, કારણ કે તેમણે ડિસકન્ટિન્યુ કરેલું છે. તો આપણને એવો પ્રશ્ન પૂછી શકે છે કે નીચેનામાંથી કયા સભ્યએ આ સમિતિ ડિસકન્ટિન્યુ કરેલી હતી, તો યાદ રાખજો કે જે એલ્ફોન્સ. ત્યારબાદ ચોથું નામ જોઈએ, મંજુલ ભાર્ગવ, કે જે આર બ્રેન્ડન ફ્રેડ પ્રોફેસર ઓફ મેથેમેટિક્સ પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં છે, USA પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. ત્યારબાદ રામશંકર કુરિલ, કે જે વાઇસ ચાન્સેલર રહી ચૂકેલા છે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી ઓફ સોશિયલ સાયન્સ મધ્યપ્રદેશ, ત્યાંના વાઇસ ચાન્સેલર રહી ચૂકેલા છે. તો આ વાત થઈ 5 સભ્યોની. આગળ જોઈએ, છઠ્ઠું નામ છે ટીવી કટ્ટીમણી, કે જે પોતે વાઇસ ચાન્સેલર છે, નોટ ફોર્મર, વાઇસ ચાન્સેલર ઓફ ઇન્દિરા ગાંધી નેશનલ ટ્રાઇબલ યુનિવર્સિટી મધ્યપ્રદેશ, ત્યાંના વાઇસ ચાન્સેલર છે. કૃષ્ણમોહન ત્રિપાઠી, કે જે ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉત્તર પ્રદેશમાં છે. ત્યારબાદ મઝહર આસિફ, કે જે પ્રોફેસર છે અને પર્શિયન અને સેન્ટ્રલ એશિયન સ્ટડીઝ સ્કૂલ ઓફ લેંગ્વેજ લિટરેચર એન્ડ કલ્ચર સ્ટડીઝ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી ન્યૂ દિલ્હી ખાતે છે. ત્યારબાદ એમ કે શ્રીધર, કે જે ભૂતપૂર્વ મેમ્બર સેક્રેટરી કર્ણાટક નોલેજ કમિશન બેંગલુરુના રહેલા છે. ત્યારબાદ છે રાજેન્દ્ર પ્રતાપ ગુપ્તા, કે જે યુનિયન મિનિસ્ટર રહી ચૂકેલા છે. ત્યારબાદ છેલ્લું નામ છે લાસ્ટ, શકીલા ટી શમસુ, કે જે ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ MHRDમાં ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશનમાં છે. તો આ 11 નામ છે ખાસ યાદ રાખીશું, એમાંથી એક નામ કે જે એલ્ફોન્સ છે એ ડિસકન્ટિન્યુ થાય છે. ક્યારથી? તો કે 3 સપ્ટેમ્બર 2017. તો આ વાત થઈ ડૉક્ટર કૃષ્ણ સ્વામી કસ્તુરી રંગન સમિતિના સભ્યોની. હવે તેના અધ્યક્ષ વિશે થોડી વધુ વાત કરીએ. તમારી સામે ફોટો છે ડૉક્ટર કૃષ્ણ સ્વામી કસ્તુરી રંગન, કસ્તુરી રંગન, કસ્તુરી રંજન નહીં. તમારી સામે અહીંયા આ તરફ જે ફોટો તમને દેખાય છે તે આ સમિતિએ, ડૉક્ટર કે કસ્તુરી રંગન સમિતિએ જે ડ્રાફ્ટ MHRD સમક્ષ રજૂ કરેલો છે, હવે તેને આપણે એજ્યુકેશન મિનિસ્ટ્રી કહીશું, MHRD નહીં કહીએ, શિક્ષણ મંત્રાલયને જે પોતે ડ્રાફ્ટ રજૂ કરેલો હતો એમાં પોતાની સિગ્નેચર છે, જેમાં સ્પષ્ટ છે કસ્તુરી રંગન. મોટા ભાગે વિડીયો અને વેબસાઇટ પર તમને કસ્તુરી રંજન આવું જોવા મળે છે, ખરેખર કસ્તુરી રંગન. આ ફોટો ખાસ જોઈ લો, ડોક્ટર કે કસ્તુરી રંગન. ફોટો આપણે કદાચ પૂછાવાનો નથી, પરંતુ આ વ્યક્તિત્વ વિશે થોડું જાણીએ કે શું છે. તો ઇસરોના ફોર્મર ચેરમેન હતા એ તો આપણને ખ્યાલ જ છે, આ ઉપરાંત તેઓ સાંસદ રહી ચૂકેલા છે અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટડીઝ ના ચેરમેન પણ રહેલા છે, તેમજ પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ પુરસ્કાર પણ તેમણે મેળવેલ છે. તો આ છે ડોક્ટર કૃષ્ણ સ્વામી કસ્તુરી રંગન. આગળ વધીએ, આ ફોટો છે 29th
જુલાઈ 2020 29 જુલાઈ 2020 કે જ્યારે ન્યુ એજ્યુકેશન પોલિસી 2020 ન્યુ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 નો સ્વીકાર કરવામાં આવેલો કે આ તરફ તમે જુઓ છો પ્રકાશ જાવડેકર બેઠા છે કે જે માહિતી અને પ્રસારણના મંત્રી છે તેમની બાજુમાં છે રમેશ પોખરિયાલ કે જે એમએચઆરડીના મંત્રી છે આ ઉપરાંત અહીંયા છે અમિત ખરે કે જે એમએચઆરડીમાં સચિવ છે તેમની બાજુમાં અનિતા કરવાલ છે કે જે શાળા શિક્ષણના સચિવ છે તો આ બધાની હાજરીમાં એક પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવેલી હતી અને જે નવી શિક્ષણ નીતિ છે તેનો સ્વીકાર કરવામાં આવેલો તો આટલી જે પૂર્વ ભૂમિકાઓ છે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ભણતા પહેલાની એ આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ કારણ કે આપણી એક્ઝામમાં નવી શિક્ષણ નીતિ તો પૂછાવાની જ છે આ ઉપરાંત તેની જે પૂર્વ ભૂમિકા છે એ વધારે મહત્વની બની જાય છે તો ખૂબ જ ટૂંકા સમયમાં ફરીથી આપણે શિક્ષણ નીતિ સાથે મળી